ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર જે 3 છે નું જે પુનરાવર્તન છે એની અંદર આપણી પાસે ટોપિક છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું અને એ સ્પષ્ટતા કરીશું કે ઝડપ એટલે શું, ત્યાર પછી આગળની ચર્ચા કરીશું. તો એ ઝડપ એ શું છે એને સમજવા માટે થઈને આપણે ઉદાહરણ લઈશું. સૌપ્રથમ પહેલામાં પહેલી વાત કરીએ છીએ કે ધારો કે મારી પાસે એક આ ગતિપથ છે. આજે મારો ગતિપથ છે, એ ગતિપથની અંદર એક પદાર્થ શું કરે છે, આ જગ્યાએથી શરૂઆત કરે છે. ધારો કે આ જગ્યાએ જે સમય છે એ સમય મારી પાસે 0 સેકન્ડ છે અને પદાર્થ ગતિ કરતો કરતો અહીં પહોંચે છે. કેટલા સમયમાં પહોંચે છે તો એના માટે સમય આપણી પાસે 2 સેકન્ડ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે શું રાખ્યું છે, 2 સેકન્ડ લીધો છે. અને આ જે અંતર કાપ્યું છે વિદ્યાર્થી મિત્રો, એ અંતર ધારો કે આપણી પાસે કેટલું છે, તો કે 6 મીટર છે. એનો અર્થ એવો થયો કે 0 થી 2 સેકન્ડમાં એ 6 મીટર જેટલું અંતર કાપેલું છે. ત્યાર પછી બીજું એક ઉદાહરણ લઈએ છીએ સાથે સાથે એને સમજવા માટે. ફરી પાછો આપણી પાસે ગતિપથ છે. આ ગતિપથની અંદર આ જગ્યાએ ધારો કે પદાર્થ છે એ ગતિની શરૂઆત કરે છે. બિંદુ છે ત્યાં સુધીનું અંતર કેટલું છે આપણી પાસે, 8 મીટર જેટલું છે. તો એ બી આપણને જોઈને ખ્યાલ આવી જાય છે કે આ પદાર્થની જે ગતિ છે એની કરતા આની ગતિ ખૂબ જ વધારે છે. પણ આપણે એના માટે શું દર્શાવવું પડે, ગણતરી દર્શાવવી પડે, સૂત્ર દર્શાવવું પડે, એનો એકમ દર્શાવવો પડે. તો એના માટે થઈને આપણે અહીંયા લખી શકીએ છીએ કે ઝડપ બરાબર શું થાય, તો ઝડપ બરાબર થાય પથ લંબાઈ. અને પથ લંબાઈ શબ્દ ન લખો, આપણે લખી શકીએ છીએ કાપેલું અંતર ભાગ્યા શું આવશે એના માટે લાગતો સમય. તો પહેલા કિસ્સાની જો વાત કરીએ તો પહેલા કિસ્સા માટે તમે જોઈ શકો છો કે આપણી પાસે કેટલું અંતર છે, 6 મીટર. કેટલો સમય છે, 2 સેકન્ડ. માટે આપણને બધાને ખબર છે અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એટલે આપણી પાસે એનો એકમ ત્યાં થઈ જશે મીટર પર સેકન્ડ. 6 ભાગ્યા 2 એટલે કેટલા થશે, 3. તો આપણને પ્રથમ કિસ્સામાં કેટલી ઝડપ મળે છે, 3 મીટર પર સેકન્ડ. બીજા કિસ્સાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બીજા કિસ્સામાં તમે જોઈ શકો છો કુલ અંતર કેટલું છે આપણી પાસે, 8 મીટર. કેટલો સમય લાગે છે, 2 સેકન્ડ. 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે, 4. એકમ શું બનશે, તો કે અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, મીટર પર સેકન્ડ. એનો અર્થ એવો થયો કે આ પદાર્થ 1 સેકન્ડમાં 3 મીટર જેટલું અંતર કાપે છે, જયારે આ પદાર્થ છે 1 સેકન્ડમાં 4 મીટર જેટલું અંતર કાપે છે. આમ વિદ્યાર્થીઓ આપણને હવે ખ્યાલ આવી ગયો હશે કે ઝડપ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સરેરાશ ઝડપ છે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌ પ્રથમ આપણે ગતિપથ દર્શાવ્યો છે અને એ ગતિપથ ઉપર એક પદાર્થની ગતિ દર્શાવી છે. 0 સેકન્ડે એ શરૂઆત કરે છે પોતાની ગતિની અને 1 સેકન્ડ બાદ એ 5 મીટર જેટલું અંતર કાપે છે. બીજી સેકન્ડે 2 મીટર જેટલું અંતર કાપે છે અને ત્રીજી સેકન્ડ છે ત્યાં કેટલું અંતર કાપે છે, 5 મીટર જેટલું અંતર કાપે. તમે જોઈ શકો છો કે શરૂઆતમાં 5 મીટર અંતર કાપે છે, પછી 2 મીટર. એનો અર્થ એવો થયો કે દરેક કિસ્સાની અંદર એની જે ઝડપ છે એ અચળ નથી. તો આપણે દર્શાવી શકીએ છીએ કે દરેક કિસ્સામાં જે ઝડપ છે એ સમાન નથી, અસમાન છે. તો એવા સમયે આપણે કોનો ઉલ્લેખ કરવો પડે છે, સરેરાશ ઝડપનો. તો એ સરેરાશ ઝડપનો આપણે કેવી રીતે સૂત્ર મેળવી શકીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર છે વ્યાખ્યા ઉપરથી કે સરેરાશ ઝડપ એટલે શું. સરેરાશ ઝડપ માટેનું સૂત્ર છે કે કુલ અંતર કાપેલું કુલ અંતર ભાગ્યા એના માટે લાગતો જે સમય છે એ કુલ સમય. તો વિદ્યાર્થી મિત્રો કુલ કેટલું અંતર થશે, તો 5 વત્તા 2 એટલે 7, 7 ને 5 12. તો આમ આપણી પાસે કુલ કેટલું અંતર થાય છે, 12 મીટર.
समय केटलो छे एक सेकंड बे सेकंड ने त्रण सेकंड तो कुल समय केटलो छे आपणी पासे त्रण सेकंड छे आम विद्यार्थी मित्रो बार भाग्या त्रण करता आपने केटला मळे छे चार तो आपने केटला मळशे चार मीटर पर सेकंड तो आज चार मीटर पर सेकंड आपने जे मळ्या छे ए वास्तवमां आपणी खाली झड़प नथी पण कई झड़प छे सरेराश झड़प छे तो आज रीते हवे आपणे अभ्यास करीशुं सरेराश वेग नो आपणे एक उदाहरणनी मददथी आज सरेराश वेग छे एनो अभ्यास करीशुं तो एना माटे आपणे गतिपथ दर्शाव्यो छे आ गतिपथनी अंदर एक पदार्थ धारो के धन एक्स अक्षनी दिशामां आ दिशाने आपणे माइनस एक्स अक्ष कहीशुं अने आपणे प्लस एक्स अक्ष कहीशुं तो आ बिंदु छे ओ छे अथवा जीरो बिंदु छे त्यांथी ए शुं करे छे पोताना गतिपथनी शरूआत करे छे अने गति करतो करतो केटला समयनी अंदर त्रण सेकंडनी अंदर कई पहोंचे छे तो के पांच मीटर जेटला अंतरे पहोंचे छे विद्यार्थी मित्रो आ बधा जे अंतरो छे आपणे कई एकममां दर्शायेला छे मीटर एकममां तो अहींथी पदार्थ क्या समये टी बराबर जीरो सेकंडे अने अहीं पहोंचे छे केटला समयमां तो ए समय लीधो छे आपणे त्रण सेकंड जेटलो समय अहीं पहोंचे छे तो आना माटे थईने आपणे जो वात करीए सरેરાશ વેગ અને સરેરાશ ઝડપની તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ જે સરેરાશ ઝડપ છે કેટલી થશે તો કેટલો પથ લંબાઈ છે કાપેલ કુલ અંતર કેટલું છે પાંચ કેટલો સમય લાગ્યો ત્રણ એકમ શું આવશે મીટર પર સેકન્ડ અને સરેરાશ વેગની વાત કરીશ સરેરાશ વેગ કેટલો થશે તો સરેરાશ વેગનું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે શું સૂત્ર છે સરેરાશ વેગ સરેરાશ વેગ બરાબર શું થાય તો કે સ્થાનાંતર ભાગ્યા કુલ સમય તો કેટલું સ્થાનાંતર કર્યું અંદર ઝીરો થી પાંચ એટલે પાંચ મીટર જેટલું કેટલા સમયની અંદર તો કે ત્રણ સેકન્ડમાં એટલે શું આવશે પાંચ ભાગ્યા ત્રણ તો વિદ્યાર્થી મિત્રો પદાર્થનો જે ગતિપથ છે એ એક દિશામાં અંતર કાપે છે જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક દિશામાં અંતર કાપતો હોય છે ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને કેવા થાય છે સમાન થાય છે પણ હજુ એમાં વધારે સ્પષ્ટ આપણે તફાવત મેળવવા માટે થઈને થોડુંક હજુ આપણે આગળ ઉદાહરણ જોઈએ હવે ધારો કે ત્રણ સેકન્ડ પછી એક સેકન્ડ એટલે કે ચોથી સેકન્ડ ને આ જે પદાર્થ છે એ ફરીથી પાછો કેવો આવે છે આગળના ભાગમાં ધારો કે અહીં પહોંચે છે આ પદાર્થ ગતિ કરતો કરતો હવે કઈ પહોંચે છે અહીં પહોંચે છે બે મીટર જેટલા અંતરે તો આ કિસ્સાની અંદર તમે જો વાત કરો કોની વાત કરો સરેરાશ ઝડપની તો સરેરાશ ઝડપ કેટલી થશે તો અહીંથી કેટલું અંતર હતું પાંચ મીટર પાંચ ને છ ને એક સાત ને એક આઠ તો કાપેલું કુલ અંતર કેટલું છે આઠ મીટર કેટલો સમય લાગ્યો છે આપણે તો એ સમય લીધો છે ચોથી સેકન્ડ એટલે કે ચાર સેકન્ડ અહીંથી શરૂઆત કરી અને ફરીથી અહીં પહોંચવા માટે કુલ સમય કેટલો લાગ્યો છે ચાર સેકન્ડ અહીં મૂકી દઈશું ચાર આઠ ભાગ્યા ચાર એટલે કેટલા થશે બે મીટર પર સેકન્ડ ચલો સરેરાશ ઝડપ પરથી સરેરાશ વેગની વાત કરીએ તો જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગ કેટલો થશે તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું છે સ્થાનાંતર ભાગ્યા કુલ સમય તો સ્થાનાંતર તો આનું પ્રારંભિક સ્થાન હતું આનું અંતિમ સ્થાન છે એટલે અહીંથી તે અહીં સુધી જ પહોંચે છે માટેનું સ્થાનાંતર છે એ કેટલું છે આપણી પાસે બે મીટર જેટલું છે કેટલો સમય લાગે છે ચાર સેકન્ડ જેટલો બે ભાગ્યા ચાર કેટલા થશે પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ તો તમે જોઈ શકો છો સુરેખ પથ પર છે પણ એક દિશામાં નથી એક દિશામાં જયારે ગતિ ન થતી હોય ત્યારે હંમેશા સરેરાશ ઝડપ કરતા સરેરાશ વેગ કેવો મળે છે ઓછો એક દિશામાં ગતિ કરે તો બંને સમાન મળે છે પણ જયારે એક જ દિશામાં ગતિ ન થતી હોય ત્યારે સરેરાશ ઝડપ અને જે સરેરાશ વેગ છે એક સમાન મળતા નથી વિદ્યાર્થી મિત્રો જે તત્કાલીન વેગ છે એ આપણે એક ઉદાહરણ અને એક આલેખની મદદથી સમજીએ ધારો કે એક પદાર્થ ઝીરો સમય
એના મૂળ સ્થાન પર છે અને એક સેકન્ડમાં કેટલું અંતર કાપે છે બે મીટર જેટલું અંતર કાપે છે ત્યાર પછીની એક સેકન્ડે કેટલું અંતર કાપે છે તો કે આઠ મીટર જેટલું અંતર કાપે છે એનો અર્થ એવો થયો કે પદાર્થના વેગમાં સતત વધારો થયા કરે છે હવે આની આ જ વસ્તુ આપણે સ્થાનાંતર વિરુદ્ધ જે સમયનો આલેખ છે એમાં દર્શાવીશું તો તમે જોઈ શકો કેટલા સમય તો કે પ્રથમ સેકન્ડે એ કેટલું અંતર કાપે છે બે મીટર જેટલું અને ત્યાર પછી બીજી સેકન્ડે કુલ કેટલું અંતર કાપે છે તો કે આઠ મીટર જેટલું તો વિદ્યાર્થી મિત્રો આનો જે આ આલેખ છે એ આલેખને આપણે જો જોડીએ તો આપણને આવો એક શું મળશે વક્ર મળશે આવો એક શું મળે છે વક્ર મળે છે હવે તમે ધારો કે સમયગાળો લો છો શું લો છો સમયગાળો સૌ પ્રથમ આપણે જે સરેરાશ વેગ છે એને આપણે વી બાર વડે દર્શાવીએ છીએ પ્રથમ ભાગ માટે વાત કરીએ તો પ્રથમ ભાગ માટે જો વાત કરીએ તો અહીંથી આપણે શું દોરી શકીએ છીએ એક ત્રિકોણ દોરી શકીએ છીએ આટલો ભાગ તો અહીં આપણને આ જે ત્રિકોણ મળે છે એ ત્રિકોણની અંદર આપણને આ જે ઢાળ મળે છે એ ઢાળ શું દર્શાવે છે તો કે એ આપણને વાસ્તવમાં શું આપે છે સરેરાશ વેગ આપે છે જો એ મારે દર્શાવતું કેટલું દર્શાવી શકું છું કાપેલું અંતર કેટલું છે ધારો કે મારી પાસે ડી વન અને એના માટે લાગતો સમય કયો છે ટી વન છે આ જ રીતે હું બીજા જો ભાગ માટે વાત કરું તો એના માટે પણ એવું સેમ થશે આપણ મને શું મળશે એના માટેનો ઢાળ મળશે જેને આપણે વી ટુ કહીએ તો વી ટુ બાર બરાબર શું થશે તો કે ડી ટુ બાય ટી ટુ તો વિદ્યાર્થી મિત્રો આ વી વન વી ટુ એ મને શું મળે છે વાસ્તવમાં મને મળે છે સરેરાશ વેગ મળે છે એ તત્કાલ વેગ મને આપતા નથી તો હવે એના માટે મારે શું કરવું તો એના માટે થઈને આપણો જે સમયગાળો છે એ સમયગાળો આપણે કેવો કરવો પડશે નાનો કરવો પડશે કારણ કે જેમ સમયગાળો મોટો હશે એમ ભૂલ રહેવાની શક્યતા વધારે છે આ કિસ્સામાં મારે આ સમય લો કે આ સમય લો કે આ સમયગાળો લેવો કે આ સમયગાળો જો આ સમયગાળા માટે હું ગણતરી કરીશ તો મને આમાં વેગ અલગ મળશે આ સમયગાળા માટે ગણતરી કરીશ તો પણ મને વેગ કેવો મળે છે જુદો મળે છે એક સરખો મળતો નથી તો એના માટે થઈને ખાસ આપણે આ જે આલેખ છે એ આલેખની અંદર જે સમય છે એ સમયગાળાને આપણે કેવો કરીશું ખૂબ જ નાનો કરીશું ધારો કે આપણી પાસે આ જે સમય છે એક સેકન્ડ નજીકનો ભાગનો સમય લેશું કેનો સમય લઈએ છીએ તો કે 1.0001 સેકન્ડ જેટલો ગાળો લઈએ છીએ હવે આલેખમાં આપણે એકદમ ખૂબ જ નજીક દર્શાવીશ તો આપણને ખ્યાલ આવશે ને એટલે થોડો ભાગ આપણે કયો દર્શાવીએ છીએ મોટો કરીને દર્શાવીએ છીએ ધારો કે અહીં સુધીનો આ જે સમય છે એ સમય કેટલો છે આપણી પાસે તો કે 0.001 સેકન્ડ જેટલો સમય છે તો એના માટે થઈને તમે જોઈ શકો છો કે આટલો આ જે ભાગ છે એ ભાગ આપણા માટે શું બને છે ડેલ્ટા ટી બને છે અને એને અનુરૂપ અહીંથી તે આટલો આ જે ભાગ બને છે એ મારા માટે શું છે સ્થાનાંતર છે જેને આપણે ડેલ્ટા એસ વડે દર્શાવીશું તો આમ વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આપણે નજીક લેતા જઈશું તેમ તેમ એ કોને નજીક જાય છે શૂન્યની નજીક જાય છે સમયમાં પણ એવું સેમ થાય છે તો હવે આ જ વસ્તુને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ છીએ લિમિટ શું કહી શકીએ છીએ લિમિટ અને શું વંચાય છે ડેલ્ટા એસ ટેન્સ ટુ ઝીરો અને શું વંચાય છે તો ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો આવું વંચાય છે ટેન્સ ટુ ઝીરો તો હવે આ બંનેનો ગુણોત્તર લઈશું આપણે ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી જે ખૂબ જ કેવું થાય છે ઝીરોની નજીક જાય છે પણ ઝીરો થતું નથી તો એવા સમયે આ જે પદ છે એને આપણે આવા સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો આ જે સ્વરૂપ છે આને જ આપણે શું કહીએ છીએ તત્કાલીન વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે મને શું આપે છે જે તે સમયે એ શું આપે છે તત્કાલીન વેગ આપે છે તાક્ષણિક વેગ આપે છે જેને વ્યવહારિક ભાષામાં સામાન્ય રીતે માત્ર શું કહીએ છીએ આપણે વેગ કહીએ છીએ તો આટલો તફાવત છે તત્કાલીન વેગ અને સરેરાશ વેગમાં તો તમે ખ્યાલ આવી ગયો છે કે તત્કાલીન વેગ અને જે સરેરાશ વેગ છે એમાં સૂક્ષ્મ શું ભેદ રહેલો છે
શક્યતા વધારે રહેલી છે. તો આ હતો આપણી પાસે તત્કાલીન વેગની માહિતી.